કોરોનાના કારણા કારણે રાખડી સહિત મીઠાઈ અને કરિયાણાના ગામડાઓના વેપારીઓને રક્ષાબંધન તહેવાર નિમિત્તે વેપારમાં ઘટાડો. શ્રાવણ માસની અંદર અનેક તહેવારો આવતા હોય છે ત્યારે ધાર્મિક પ્રજા આ તહેવારોને હર્ષોલ્લાસ સાથે ઉજવતી હોય છે. ત્યારે હાલમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ રક્ષાબંધનનો તહેવારે પ્રજા હર્ષોલ્લાસ સાથે ઉજવતી હોય છે. ત્યારે શહેરો સહિત ગામડાઓમાં પણ બહેનો રાખડી અને મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટી પડતી હોય છે. ત્યારે હાલમાં જાણે કોરોનાનો કાળ લોકોનો માથાનો દુખાવો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ કોરોનાના કારણે સમગ્ર તહેવારો પર જાણે ગ્રહણ મંડરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકોનું કહેવું છે કે હવે તો જાણે કોઈ તહેવાર જેવું જ રહ્યું નથી અને ફક્ત લોકોના મોઢે કોરોનાનો કાર સાંભળવા મળે છે. ત્યારે અંબાજી નજીક આવેલ હળાદ ગામના વેપારીઓનું કહેવું છે કે અમારું હળાદ ગામ એ ટ્રાઇબલ વિસ્તારમાં આવેલ છે અને અહીં અમે લોકો છેલ્લા કેટલાય સમયથી વેપાર ધંધા કરીએ છીએ અને જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે તહેવારના બે દિવસ પહેલાંથી અમારું બજાર લોકોથી ઉભરાતું હોય છે અને બજારોમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. ગઈ સાલ કરતાં આ વખત વેચાણ એકદમ ઓછું છે અને 25% ઉપર આવી ગઈ છે. જે વખત અમે હર વખત રમકડાની ચાઇનાની દરેક આઈટમ લાવતા હતા આ વખત મારામારી કોરોનાનો મારામારીના હિસાબથી રાખડી લાવવાનું અરજુ બંધ થઈ ગયું છે અને કોરોનાના હિસાબથી હર વખત જે પબ્લિક આદિવાસી ગામડાના લોકો આવતા હતા ત્યાં આ ગામડાના લોકો આવતા નથી. જે 100% ઉપર ચાલતું હતું રાખડીનું વેચાણ હર વખત આ વખત 25% ઉપર આવી ગઈ છે. આ હરાજમાં જે અમે અમુક અમુક રાખડી લાવતા હતા આવી નાની મોટો જે અમે જે 10:5 વેચતા હતા અને 10:10 વેચીએ છીએ આ રીતે અમારે ચાલુ રહી છે અને અમારા વેપાર ધંધો પણ સારો થતો હોય છે. ત્યારે હાલમાં કોરોનાના લીધે લોકો પોતાના ઘરથી પણ બહાર નથી નીકળતા અને બજારો જ લોકોથી ઉભરાતા હતા તે સુમસામ ભાસી રહ્યા છે. બજારમાં આવેલ રાખડીની કે કરિયાણાની કે પછી મીઠાઈની દુકાનો કે હોટલો પર જાણે મંદીનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે અને અમને કોઈ તહેવાર જેવું લાગતું નથી. એટલું નહીં, અમે દર વર્ષે ચાઇનાની વિવિધ લાઇટવાળી અને ડિઝાઇનિંગ રાખડીઓ લાવતા હતા પણ આ વખતે અમે મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે આત્મનિર્ભર બનો ત્યારે અમે પણ મોદી સાહેબની સાથે રહીને આત્મનિર્ભર ભારતની પહેલમાં જોડાયા છીએ અને અમે પણ ભારતીય બનાવટની રાખડી લાવી અને વેપાર કરી રહ્યા છીએ. એટલું જ નહીં, બહેનો રાખડી લેવા આવે છે તે પણ હવે ભારતીય બનાવટની રાખડી જ વધુ પસંદ કરતી હોય છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.